ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો આપણે પાંચ સાત કલાકારની ભૂલ ભણ્યા બરાબર ને અને આગળના ભાગમાં આપણે પાતનું સરસ મજાનું વાંચન પણ કર્યું આ પાથમાં તમને સમજાઈ ગયું હશે કે ટુલમોહન ઘણો મોટો કલાકાર હતો શિલ્પ કલાકાર હતો ખૂબ સરસ મજાની અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવતો હતો પણ એની એક ભૂલને કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો તમને ખબર છે ને એ કઈ ભૂલ એને પોતાની કલાનો અભિમાન હતું અને એ અભિમાનને કારણે એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો બરાબર ને મિત્રો આજે આપણે આ પાઠનો સ્વાધ્યાય સમજીશું ઓકે તો તમે બધા તૈયાર છો ને ચાલો તો આપણે આ પાઠનું સ્વાધ્યાય સમજીએ પાઠ સાત કલાકારની ભૂલ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો મિત્રો આ પ્રશ્નના ઉત્તર માત્ર એક વાક્યમાં જ લખવાના રહેશે નંબર એક મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો મોહન કેવી મૂર્તિ બનાવતો હતો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો નંબર બે મોહનને દૂધ કેમ ઓળખી ન શક્યો મોહને એવું તો શું કર્યું કે જેથી દૂધ તેને ઓળખી ન શક્યો નંબર ત્રણ ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા નંબર ચાર મોહનને શું સ્વપ્ન આવ્યું હવે આપણે પ્રશ્ન બે જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો આ પ્રશ્નોના ઉત્તર બેથી ત્રણ વાક્યના રહેશે નંબર એક યમરાજે દૂતને શું કહ્યું હતું યમરાજી દૂતને શું કહ્યું હતું જ્યારે દૂત મોહનને લીધા વિના યમરાજ પાસે પાછો ફરે છે ત્યારે યમરાજ ગુસ્સે થાય છે અને દૂતને કંઈક કહે છે તો એનો જવાબ તમને પાઠ્યપુસ્તકમાં મળી જ રહેશે નંબર બે વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું શું વિચાર્યું હશે વૃદ્ધ થતાં મોહને વિચાર્યું કે હવે મૃત્યુ નજીક છે માટે કોઈક એવું કાર્ય મારે કરી જવું જોઈએ જેથી મને લોકો વર્ષો સુધી યાદ રાખે બરાબર ને નંબર ત્રણ મોહન કેવી રીતે પકડાઈ ગયો કેવી રીતે પકડાઈ ગયો મોહને તો એકદમ મૂર્તિઓ જીવંત લાગતી હોય એવી જ બનાવી હતી છતાં પણ તે કેવી રીતે પકડાઈ ગયો વિચારો આનો ઉત્તર પણ તમને પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે પ્રશ્ન ત્રણ કલાકાર મોહન વિશે ચાર વાક્ય લખો મિત્રો અહીં ચાર વાક્યો લખવાના કહ્યા છે તમે એનાથી વધારે પણ લખી શકો છો અહીં કલાકાર મોહન શું કામ કરતો હતો તેનું પૂરું નામ શું હતું લોકો તેને કયા નામથી બોલાવતા હતા વગેરે તમારે લખવાનું રહેશે ઓકે જેમ કે મોહન એક શિલ્પી હતો તેનું ખરું નામ તુલમોહન મોહન હતું બરાબર હવે આપણે જોઈએ પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નંબર એક દ્વાર દ્વાર એટલે શું દ્વાર એટલે દરવાજો બરાબર ને નંબર બે વૃદ્ધ વૃદ્ધ એટલે શું વૃદ્ધ એટલે ગરડો નંબર ત્રણ યુક્તિ યુક્તિ એટલે શું વિચારો યુક્તિ એટલે તરકીબ બરાબર ને નંબર ચાર ચતુર નંબર પાંચ ટુચ અને નંબર છ આંખ તો મિત્રો આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે સમાનાર્થી શબ્દ લખવા માટે તમે શબ્દ સમજૂતી પણ વાંચી શકો છો મિત્રો આ થી ચાર પ્રશ્ન લખવા માટે તમારે પાથનું વાંચન કરવું ખૂબ જ જરૂરી છે તો આ પાથનું વાંચન તમારે કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાંચ સાત કલાકારની ભૂલના સ્વાધ્યાયના એકથી ચાર પ્રશ્નોને સમજ્યા આશા રાખું છું કે તમને આ એકથી ચાર પ્રશ્નોમાં સમજ પડી ગઈ હશે બરાબર ને બાકીના પ્રશ્નો આપણે હવે પછીના ભાગમાં સમજીશું ઓકે હવે હું રજા લેઉં છું આવજો